जय गुरुदेव। विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन नी अंदर दरेक स्टूडेंट्सनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे हवे आजना आ लेक्चरनी अंदर लेपिंगनु आगळनु रीड 18th रीड एन एक्सिडंट तेना विषे आपणे आजे जाणवानो प्रयत्न करशुं। हवे विद्यार्थी मित्रों, एन एक्सिडंट एटले अकस्मात। अहींया आपणने आ रीडनी अंदर एक हिल स्टेशननी अंदर एक टुकड़ी ट्रेकिंग माटे जाए है, एना एक एक्सिडेंट एटले के अकस्मात होय एना बाबतनु अहीं आपणने वर्णन करेलू है। हवे सामान्य रीते ज्यारे आ हिल स्टेशन उपर एटले धारो के अमरनाथ यात्रा होय के आवी कोई पण यात्राओ होय तो एना माटेनो कोई चोक्कस रूट होय अने जे रूट नक्की थयेलो होय તે જ પ્રમાણે દરેક વ્યક્તિઓએ એ જગ્યા ઉપર જવું પડે। તો એવી જ રીતના અહીંયા આપણને એક મની મહેશ યાત્રા, જે અમરનાથ યાત્રા જેવી જ એક સમાન મની મહેશ યાત્રા છે, કે જે યાત્રાના એક રૂટનું આપણને અહીંયા વર્ણન કરેલું છે, કે જગ્યાના આસપાસના વિસ્તારોનું જે રમણીયતા છે એનું આપણને આ રીડની અંદર વર્ણન કરેલું છે। તો આ રીતના એક હિમાલયની અંદર આસપાસ ચંબા નામની ખીણ હોય અને એ ખીણના આસપાસની અંદર કેટલી એવા હિલ સ્ટેશન ટેકરીઓ રહેલી છે, એમાંનું એક પ્રખ્યાત એટલે મની મહેશ યાત્રા। આપણને અમરનાથ યાત્રાની અંદર તો ઘણા બધા લોકો જતા હોય, પણ મની મહેશ યાત્રાની અંદર લોકો જવાવાળાની સંખ્યા ઓછી હોય। તો આવી રીતના એક મની મહેશ યાત્રાની અંદર એક ગ્રુપ જવા માટે નીકળે છે। હવે જ્યારે એ ગ્રુપ એ પોતે ટ્રેકિંગ માટે જતું હોય તો રેગ્યુલર એનો જે રૂટ હોય કે વાયા આ સ્થળ એમ નક્કી કરીને જે જે સ્થળ ઉપર જવાનું હોય એને બદલે એ પોતાની રીતે અન્ય રૂટ પસંદ કરે છે। એને એમ થયું કે રેગ્યુલર રીતે આ રૂટની અંદર જાય તો આપણે એક વિશેષ અલગ રૂટની અંદર જાય એમ, એટલે પોતાની 10 જણાની જે ટુકડી હોય એ ટુકડી આ રીતના એક અલગ અલગ રૂટની અંદર પોતે આગળ જવા માટે નીકળે છે। હવે બને એવું કે જે એનું આયોજન, કારણ કે આપણને ખબર છે કે રેગ્યુલર રૂટ હોય તો એનો ચોક્કસ સમય નક્કી હોય કે આટલા વાગ્યા સુધીમાં પહોંચી જાય, પણ કોઈ એ રીતનો રૂટ હોય કે જે આપણે સિલેક્ટ કરેલો હોય અને આપણા પ્રમાણે જતા હોય તો કદાચ એની અંદર એવું બને કે આપણે આપણા પોતાના પ્રોપર સમય પ્રમાણે આપણે અહીંયા પહોંચી શકીએ નહીં। તો આ જે પણ ટુકડી હોય છે એ ટુકડી પણ પોતાના એક રૂટ પ્રમાણે પોતે જવા માટે નીકળે છે અને એ ટુકડીના ગાઈડન્સ માટે શ્રી મનમોહનસિંહ બાબા અને એક ગુલાલ નામનો એક નાનો એવો બાળક છે, જે આ પોતાના ટ્રેકર્સ જે હોય એ ટ્રેકર્સનો ગાઈડ હોય અને એને પોતે એ રીતની વાત કરેલી હોય કે આગળના દિવસે કયા સ્થળે જવું, એમ દરરોજના એને આયોજન હોય એ પ્રમાણે જતા હોય। કારણ કે આ હિલ સ્ટેશનની અંદર બધા એવા સ્થળો હોય કે જો એનું ચોક્કસ આયોજન ન હોય તો એ આયોજન પ્રમાણે આપણે વ્યવસ્થિત સમય પ્રમાણે પહોંચી શકીએ નહીં એમ, અને એની અંદર કેટલાય સ્થળો હોય એ કદાચ આયોજન પ્રમાણે ન ચાલી તો જોવાના પણ રહી જાય એમ। તો એટલા માટે આ જે ગાઈડ હોય એને આ રીતનું માર્ગદર્શન આપેલું એમ, અને સાથે સાથે એને એ પણ કીધેલું હોય કે આ જે હિલ સ્ટેશન છે એ દરેક એવી જગ્યા છે કે સૂર્ય ઉગે પછી નીકળવું અને સૂર્ય ન આથમે તે પહેલાં રિટર્ન પાછું આવવું, આવું ચોક્કસપણે એને સલાહ સૂચન આપ્યું એમ, અને જો એ કે સમયથી વહેલા મોડું થાય તો કદાચ ક્યારેક એવું બને કે હિલ સ્ટેશનની અંદર વાતાવરણ એ અચાનક બદલાઈ જતું હોય તો ક્યારેક કોઈ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે। તો એટલા માટે આ જે ગ્રુપ હતું એ ગ્રુપને આવ્યું સૂચન આપેલું હોય એમ, પરંતુ આ જે ગ્રુપે એ પોતાના પ્રમાણે નીકળેલું હોય આવી બધી સૂચન કરેલું હોય તોય છતાં એ પોતે પોતાના આયોજન પ્રમાણે જ નીકળે છે, પછી જતા હોય ત્યારે વચ્ચે કેટલાય કલહ હે આવા અલગ અલગ પ્રકારના સ્થળો હોય કે જે સ્થળો ઉપર
એ પોતે રોકાતા હોય અને આપણને ખબર હોય કે હિલ સ્ટેશનના જે ગામડાઓ હોય એ ગામડાઓની વસ્તી સાવ ઓછી હોય એમ, કારણ કે છૂટા ઘર હોય અને એ ઘર અલગ અલગ વિસ્તારની અંદર આવતા એટલે આપણને ગ્રામ હે એટલું વિશાળ હે મોટું એવું લાગે નહીં. તો એના અમુક સ્થળો એવા હતા કે જે કાર લઈને જઈ શકતા હતા અને અમુક જગ્યાઓ એવી હતી કે કાર લઈને જઈ શકતા નહોતા એમ, કે એને ફરજિયાત ચાલીને જવું પડે. તો આવી રીતના અલગ અલગ સ્થળો ઉપર પોતે જતા જતા છેવટે આ જગ્યા ઉપર જાય છે. પછી આ જે ટુકડી હોય છે એ ટુકડી આ બધું સૂચન આપ્યું હોય, માર્ગદર્શન આપ્યું, સાથે સાથે એની એક ભરવાડ હોય કે જે ભરવાડ આ વિસ્તારની અંદર દરેક જગ્યા ઉપર ગયો હોય, તો એ ભરવાડે પણ સૂચન આપ્યું હોય અને એ સૂચન પ્રમાણે જ એને એમ કીધું હોય કે તમારે આ રીતના સ્થળ ઉપર આ સમય પ્રમાણે જવાનું અને આ રીતના નીકળી જવાનું એમ, અને પોતાની સાથે સાધન સામગ્રીઓ પણ લઈ જવાનું એને કીધું હોય એમ. પણ હવે આ 10 જણાની જે ટુકડી હોય એ ટુકડી એક જગ્યા ઉપર જ્યારે રોકાઈ છે તો બધા જ મોટાભાગના લોકો હોય તંબુની અંદર આરામ ઉપર હોય છે, પણ આ જે ટુકડી રહીને એ પોતે વહેલાસર નીકળી જાય છે. અને જ્યારે એ નીકળી જાય છે તો બને એવું કે રસ્તાની અંદર આ રીતના રસ્તામાં આગળ જતાં બરફ ભારે હોય અત્યંત હોય છે અને એ બરફની અંદર એક જે ટ્રેકર હોય એ ટ્રેકર ફસાઈ જાય છે અને એવી જગ્યા ઉપર ઊંડાણપૂર્વક એ જતો રહીએ ક્યાંથી એને બચાવવો મુશ્કેલ ભર્યો હતો. તો એ ટુકડીએ તો ઘણો બધો પ્રયત્ન કર્યો પરંતુ પણ છેવટે ગ્રામના લોકો જે આસપાસના વિસ્તારમાં રહેતા હોય એ એના મદદ માટે આવે છે, પછી એના ગાઈડ હોય એને પણ બોલાવવામાં આવે છે, જ્યાં ભરવાડ હોય એ પણ મદદ માટે અહીંયા પહોંચે છે અને છેવટે એ વ્યક્તિ હોય એટલી બરફની ખાઈની અંદર પડી ગયો હોય કે અહીંયાથી નીકળવું મુશ્કેલ ભર્યું હતું. પણ સાથે સાથે એને સલાહ સૂચન પણ આપેલી હોય કે તમારી વ્યક્તિને સતત જાગૃત રાખવાનો એમ, કારણ કે જો એને તમે જાગૃત નહીં રાખો અને બરફની અંદર એ પાતળી હવાના કારણે જો એ બેભાન થઈ જશે તો એવું બની શકે કે કોમાની અંદર પણ જતો રહીએ. તો એટલા માટે એને એમ કહે કે કોમામાં ન જતો રહીએ એની ખાસ તમારે કાળજી રાખવાની એમ, અને એ કાળજી સ્વરૂપે એને એમ કહે કે તમે એ જગ્યાએ જઈ અને એ વ્યક્તિને સતત વાતચીત કરાવતા રહ્યો એટલે એના હિસાબે એને સતત વાતચીત કરાવતા છેવટે પછી બધા દોરડાઓ લાવે, ટ્રેકિંગ માટેની સાધન સામગ્રીઓ જે હોય એ બધી લાવે, એ બધી જ વસ્તુઓ લાવી અને છેવટે જે ફસાયેલો માણસ હોય છે એને એ બચાવે છે અને પછી એને બચાવી અને એને બહાર કાઢે છે અને પછી બહાર કાઢે ત્યારે એ વ્યક્તિ છે એ આ ભરવાડનો જે એના ટ્રેકર્સ ગાઈડ હોય એ ગાઈડનો આભાર માને એમ કે તમે જે સલાહ સૂચન આપ્યું હોય એના પ્રમાણે અમે પાલન ન કર્યું એમ, જો એ પાલન કર્યું હોત તો કદાચ આ પરિસ્થિતિ ન આવી હોત એમ. તો એટલા માટે એનો આભાર માને એમ કહે કે ચોક્કસપણે આવા હિલ સ્ટેશને એનું પાલન કરવું જોઈએ એમ. અને છેવટે સાથે સાથે એ પણ કહે કે જે કુદરત હોય એ કુદરતનું વિરોધી કે ક્યારેય પણ ન જવું એમ, કે જે એની સિસ્ટમ પરંપરા છે એનું ચોક્કસપણે પાલન કરવું એમ, કે આ હિલ સ્ટેશન છે તો એ વાતાવરણ અચાનક બદલાઈ જાય, તો એ વાતાવરણ બદલાઈ જાય છે તો એની જે પરંપરાઓ હોય એની જે બાબતો હોય બરાબર આની ચોક્કસપણે આપણે માનવી જોઈએ એમ, કે નેચરલ વસ્તુ છે એ નેચરલની અંદર એની પોતાની અંદર કંઈક આવડત રહેલી છે, કોઈ ક્ષમતા રહેલી છે અને એના વિરુદ્ધ કોઈ માણસ જાય તો ચોક્કસપણે કુદરતે એને એનું પોતાનું પરિણામ ભોગવવા સહન કરવું પડે એમ, કે પરિણામની રાહ જોવી પડે, પરિણામ એ સ્વીકારવું પડે એમ. ધારો કે આ માણસે એને પણ ભરવાડે બધાએ સલાહ સૂચન આપ્યું હતું એમ કે તમારે આ રીતની ધ્યાન કાળજી રાખવી, ગાઈડ હોય કે એ પ્રમાણે જ ચાલવું, પણ એ ન કર્યું અને એને એના હિસાબે પરિસ્થિતિ એને ભોગવવી પડી એમ, એની પરિસ્થિતિનો સામનો કરવો પડે અને પછી આ રીતના એનો આભાર માને હે એને બહાર કાઢે કે ક્યારેય પણ કુદરત વિરુદ્ધ ન જાઓ અને કદાચ જશો તો સમજી લેવું કે ચોક્કસપણે તમને સજા મળશે. આપણે હાલના સમયની અંદર નદીનો વિસ્તાર હોય,
દરિયાનો વિસ્તાર હોય તે ઘણી જગ્યા ઉપર બહુમાળી એટલા મકાનો બની ગયા છે કે એની જગ્યા પણ ઓછી થઈ જાય. તો એ નદીનો જે પટ છે એ જગ્યા એની ઓછી થઈ જાય તો ગમે ક્યારેક આ રીતના પૂર આવતું હોય તો એ પૂરના સમયની અંદર પાણી એ પોતાનો રસ્તો ઓટોમેટિક એ ગોતી લે એમ. તો એના કારણે આ બહુમાળી મકાનો એનો વિનાશ પણ સહન કરવો પડે એમ. એટલે આ રીતના આપણે હિલ સ્ટેશન જે છે કુદરત છે એ કુદરતનું પોતાનો એક રૂલ્સ હોય તો એ રૂલ્સનો દરેક માણસે ચોક્કસપણે પાલન કરવો જોઈએ. એ આપણને આ રીડ ઉપરથી શીખ મળે એમ. એટલે એ રીતનું આપણને એક રીડ એ એન એક્સિડન્ટ એટલે અકસ્માત. આ પણ રીડ આપણે અગત્યનું છે જે આપણે લેપવિંગની અંદર જે અલગ અલગ પ્રકારના રીડ છે જેમાં આપણે કીધેલું હતું કે આ રીડ આના માટે અગત્યનું છે. અમુક 5-7 જેટલા રીડ કે વધુ અગત્યના છે એમાંનું આ એક રીડ છે એ તમારે અગત્યનું છે. હવે એમાં આપણે જોઈએ કે ઇફ એવરીથિંગ ગોઝ એઝ પર ધ પ્લાન ઇન એની ઇવેન્ટ, ઇવેન્ટ એટલે ઘટના પ્રસંગ એ રીતનું, ઓર ટ્રાવેલ વી મે એન્જોય ઇટ બટ ડોન્ટ રિમેમ્બર ઇટ આફ્ટર સમ ટાઈમ. કે જો દરેક વ્યક્તિ કોઈ પણ પ્રસંગ કે મુસાફરીમાં ચોક્કસ આયોજન પ્રમાણે ચાલે તો તે તેનો આનંદ માણી શકે છે બટ ડોન્ટ રિમેમ્બર ઇટ આફ્ટર સમ ટાઈમ. કે પરંતુ થોડાક સમય પછી તે યાદ રહેતું નથી. ઓન ધ અધર હેન્ડ ઇફ સમથિંગ ડઝન્ટ હેપન એઝ પર પ્લાન, કે બીજી બાજુ પર કે જો કોઈ બાબત કોઈ ચોક્કસ આયોજન પ્રમાણે ન થાય તો ઓન સક્સેસફુલ કોમ્પ્લીશન ઓફ ધ એક્ટિવિટી, કે દરેક પ્રવૃત્તિની સફળ બાબતોમાં વી ફીલ ગ્રેટર સેટિસ્ફેક્શન એટલે સંતોષ એન્ડ એ સેન્સ ઓફ ફૂલફિલમેન્ટ. ફૂલફિલમેન્ટ એટલે પૂર્ણતા, પૂર્ણતાની સેન્સ, સમજ, કે તો આપણે વધુ સંતોષ અને પૂર્ણતાની સેન્સ અનુભવીએ છીએ. કે ધારો કે આપણે આયોજન પ્રમાણે જો આપણે એની અંદર સફળ થાય તો આપણને એનો આનંદ હોય, અને આયોજન દરેક બાબતના હોય કે પછી ફરવા માટે જતા હોય તો એનું એક ચોક્કસ આયોજન હોવા જોઈએ. કારણ કે જો આયોજન વગર એ કામ કરવામાં આવે તો આપણા ખર્ચા પ્રમાણેના સ્થળ ન જોઈ શકીએ. કદાચ જે આયોજન કર્યું હોય જેટલા દિવસ હોય એ પ્રમાણે આપણને સ્થળો જોવા ન મળે, પણ એ જ વસ્તુ જો આયોજન પ્રમાણે હોય તો આપણે દરેક વસ્તુ એ વ્યવસ્થિત રીતે એનો આનંદ એ માણી શકીએ એમ. આઈ ફેલ ધ સેમ આફ્ટર ધ ટ્રેક, ટ્રેક એટલે કેળી, રસ્તો ઓફ મની મહેશ વાયા સારી પાસ, એટલે આ સ્થળનું નામ છે, કે સારી પાસ દ્વારા એટલે કે સારા વાયા સારી પાસ થઈને મની મહેશનો એક આવા જ ટ્રેકનો મને અનુભવ થયો. ચંબા વેલી એટલે ખીણ ઇન ધ હિમાલયા ઇઝ સરાઉન્ડેડ, સરાઉન્ડેડ એટલે ઘેરાયેલું આસપાસ હોવું, બાય હાઈ માઉન્ટેન્સ ફ્રોમ 3 સાઇડ. કે હિમાલયનું ચંબા ખીણ 3 બાજુએથી ઊંચા પર્વતોથી ઘેરાયેલું છે. રાવી ફ્લોઝ, આ નદીનું નામ એ ફ્લો એટલે વેવો, ઇન ધ સેન્ટર કે વચ્ચે એક રાવી નદી વહે છે. પીર પંજાલ રેન્જ એટલે હદ ઇઝ ઇન ધ નોર્થ એન્ડ ઇન ધ વેસ્ટ વન કેન એન્જોય પેનોરોમિક, પેનોરેમિક એટલે મનોરંજક વ્યૂ એટલે દ્રશ્ય ઓફ ધ ધૌલાધાર રેન્જ. કે પીર પંજાલ રેન્જ નોર્થ બાજુ પર આવેલું છે અને વેસ્ટમાં દરેક વ્યક્તિ ધૌલાધાર રેન્જના એક મનોરંજક દ્રશ્યનો આનંદ માણી શકે છે અથવા કુદરતી દ્રશ્યનો આનંદ માણી શકે છે. મની મહેશ ઇન ધ હિમાલયા ઇઝ એ 18,556 ફીટ હાઈ માઉન્ટેન ઇન ધ મિડલ ઓફ ધીસ રેન્જીસ. કે હિમાલયનો મની મહેશ કે આ બધી રેન્જની અંદર સૌથી વચ્ચે 18,556 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
છે કે બરાબર અમરનાથ યાત્રા એનાથી જરાક પણ ઓછું એમ. 18,000 ફૂટની ઊંચાઈ ઉપર એ મનીમહેશ યાત્રા જે હિમાલયના અલગ અલગ સ્થળોએ કે હિમાલયની અંદર હજારોની સંખ્યાની અંદર આવા શિખરો રહેલા અલગ અલગ, અને દરેક શિખરનું કાંઈક વિશેષ મહત્ત્વ છે. જેમ અમરનાથ યાત્રાનું મહત્ત્વ છે એવી જ રીતે આ મનીમહેશ છે એનું પણ એક મહત્ત્વ છે. 8 ફીટ, અહીંયા આપણે ફીટનો અર્થ તળેટી, ઓફ ધ માઉન્ટેન ઇઝ ધ મનીમહેશ લેક, એટલે તળાવ, કે તે પર્વતની તળેટી પર એક મનીમહેશ તળાવ છે. મનીમહેશ યાત્રા ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલેન્ટ, ઇક્વિવેલેન્ટ એટલે સમાન સરખું, ટુ અમરનાથ યાત્રા, કે મનીમહેશ યાત્રા એ અમરનાથ યાત્રા જેવી જ યાત્રા છે. ધ ટ્રેડિશનલ, ટ્રેડિશનલ એટલે પારંપરિક, કે ટ્રેડિશનલ રૂટ ગોઝ ફ્રોમ બ્રહ્માર, હદસર અને મનીમહેશ, કે ટ્રેડિશનલ રૂટ પ્રમાણે બ્રહ્માર, હદસર અને મનીમહેશ સુધી તે રૂટ જાય છે, કે રેગ્યુલર રૂટે યા 3 અલગ અલગ સ્થળ ઉપરથી પસાર થઈને જાય છે. બટ વી ઇન એ ગ્રુપ ઓફ 15 ચોઝ એન અનટ્રેડિશનલ રૂટ, કે પરંતુ અમે 15 જણાની ટુકડીએ એક બિન પારંપરિક હોય એવો રૂટ પસંદ કર્યો, જેવા કે ચંબા, હોલી, ત્યોરી, કલહ, જેલકાડ, સુખદલી, સારીપાસ અને મનીમહેશ. આરંડ દે ખરું ને, કે આ 15 જણાની ટુકડી રેગ્યુલર જે રૂટ એ પસંદ ન કર્યો એને બદલે અન્ય રૂટ પસંદ કર્યો, એમ ચંબાથી લઈ અને છેવટે મનીમહેશ. એમ એઝ પર પ્લાન વી સ્ટાર્ટેડ અવર ટ્રેક ફ્રોમ ત્યોરી, કે આયોજન પ્રમાણે અમે ત્યોરીથી અમારો ટ્રેક શરૂ, એટલે કે અમારું ચાલવાનું શરૂ કર્યું. વી અરાઈવડ એટ હોલી બાય જીપ એન્ડ ટ્રેક્ડ અપ ટુ ત્યોરી, ટ્રેક્ડ અપ એટલે ચાલીને જવું, કે અમે જીપ દ્વારા હોલી સુધી આવ્યા અને ત્યોરી સુધી ચાલીને ગયા. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ એન્ડ ટુક શેલ્ટર, ટુક શેલ્ટર એટલે આશરો લેવો, ઇન ધ પ્રાઇમરી સ્કૂલ વિથ ધ હેલ્પ ઓફ ધ લોકલ ટીચર્સ, કે અમે ત્યાં સાંજે પહોંચ્યા અને ત્યાંના સ્થાનિક ટીચરની મદદ વડે એક પ્રાથમિક નિશાળમાં અમે આશરો લીધો. એવરી પ્લેસ ઇન ધ હિમાલયા ઓફર્સ એ વ્યૂ, કે હિમાલયના દરેક સ્થળ કંઈક નવું જ દ્રશ્ય નિર્માણ કરે છે. ધ વ્યૂ ઓફ સ્નો કવર્ડ, સ્નો કવર્ડ એટલે બરફ છવાયેલ, પથરાયેલ, તલંગ પાસ ફ્રોમ ધ સ્કૂલ વોઝ સુધિંગ આફ્ટર, સુધિંગ એટલે મંદ મંદ સ્થિરતાથી પહોંચવું, 8 અવર્સ જર્ની બાય વ્હીકલ એન્ડ 2 અવર્સ વોક, કે સ્કૂલેથી બાકી છવાયેલ કે બરફ છવાયેલ એવા તલંગ પાસ સુધી વાહન દ્વારા 8 કલાકની મુસાફરી અને 2 કલાક ચાલીને ત્યાં સ્થિરતાથી પહોંચી શકાય છે. બરાબર, કે આ સ્થળે જવું હોય તો આ વાહન દ્વારા 8 કલાક અને 2 કલાક એક્સ્ટ્રા ચાલવાની, એમ બરાબર, ફરીથી કે સ્કૂલેથી લઈ બરાબર છવાયેલ બરફ સુધી તલંગ પાસ સુધી 8 કલાક વાહન દ્વારા અને 2 કલાક ચાલીને અમે સ્થિરતાથી પહોંચી રહ્યા હતા. ઇટ વોઝ એ મિક્સ્ડ ગ્રુપ વિથ શ્રી મનમોહનસિંહ બાવા રનિંગ 76 ધ એલ્ડેસ્ટ, એલ્ડેસ્ટ એટલે સૌથી વયોવૃદ્ધ, એમ એન્ડ ધ મોસ્ટ એક્સપિરિયન્સ એટલે અનુભવી ટ્રેકર એન્ડ ગુલાલ આ નામ હે, બીંગ ધ યંગેસ્ટ એટલે સૌથી નાનો એટ ધ એજ ઓફ 12, બરાબર, એટલે કે 76 વર્ષના સૌથી વયોવૃદ્ધ અને અનુભવી ટ્રેકર એવા શ્રી મનમોહનસિંહ બાવા અને સૌથી નાના 12 વર્ષના ટ્રેકર એવા ગુલાલનું તે એક મિશ્રિત ગ્રુપ હતું. ધ લીડર ઓફ ધ ગ્રુપ
એન્ડ એક્સપિરિયન્સ્ડ એટલે અનુભવી, માઉન્ટેનર એટલે પર્વતારોહક, એન્ડ ટ્રેકર એનાઉન્સ્ડ એટલે જાહેર કરવો ધ નેક્સ્ટ ડેઝ પ્લાન, કે ગ્રુપના લીડર અને અનુભવી એવા પર્વતારોહકે અને ટ્રેકરે આવતીકાલના આયોજન વિશે જાહેરાત કરી. ધ નેક્સ્ટ ડે વી લેફ્ટ વેરી અર્લી આફ્ટર ધ બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, એન્ડ રીચ ધ કલહ ઇન ધ લેટ આફ્ટરનૂન આફ્ટર ઓલમોસ્ટ 11 કિલોમીટર્સ ટ્રેક, કે બીજા દિવસે સવારે અમે નાસ્તો કર્યા પછી વહેલાસર નીકળ્યા અને 11 કિલોમીટર ચાલ્યા પછી બપોર પછી મોડે અમે કલહ પહોંચ્યા. ધ ટ્રેક વોઝ બ્યુટિફુલ, કે તે ટ્રેક ખૂબ જ સારો હતો. વી કોડ સી રાવી ફોર સમ ટાઈમ એઝ વી ગેઇન્ડ હેઇટ, અહીંયા ગેઇન્ડ હેઇટ એટલે વધુ ઊંચાઈ પર જવું, કે જેમ જેમ અમે ઊંચાઈ પર ગયા તો અમે થોડાક સમય સુધી રાવી નદીને પણ જોઈ શક્યા. વી ડિસ્કવર્ડ એટલે શોધવું, સમ વિલેજીસ ઓન ધ સ્લોપ્સ એટલે ઢાળ, ધેટ વી કુડન્ટ સી બિફોર, કે અમે ક્યારે અગાઉ જોયા ન હોય તેવા કેટલાક ગામડાઓને અમે તે ઢાળ પર જોયા અથવા શોધી શક્યા. એટ અરાઉન્ડ 1 PM ધ ક્લાઉડ સ્ટાર્ટેડ ગેધરિંગ એટલે એકઠું થવું, ભેગું થવું. ઓન ધ હોરિઝન એટલે તે વધુ ઊંચાઈ પર, એમ એન્ડ સૂન ધે કવર ધ હોલ સ્કાય, કે બપોર પછીના 1 વાગ્યાની આસપાસ તે ઊંચાઈ પર ધીરે ધીરે વાદળાઓ ઘેરવાનું શરૂ કર્યું અને તેને પૂરા આકાશને ઢાંકી દીધો. ઇટ સ્ટાર્ટેડ ડ્રિઝલિંગ એટલે ઝરમર વરસવું, કે ઝરમર વરસવાનું શરૂ થયું. બાવાજી એક્સપ્લેન એટલે સમજાવવું ધ યંગ ટ્રેકર્સ એ ફ્યુ કેરેક્ટેરાઇસ્ટિક એટલે લાક્ષણિક બાબતો ઓફ ટાઈપિકલ હિમાલયન વેધર, કે તે બાવાજીએ હિમાલયના એક લાક્ષણિક વાતાવરણ વિશે થોડીક યંગ ટ્રેકરોને માહિતી સમજાવી. હી સેડ ધેટ, તેણે કહ્યું કે ઇટ્સ ઓલવેઝ બેટર ટુ સ્ટાર્ટ અર્લી, કે વહેલાસર સવારમાં નીકળી જવું, એન્ડ રીચ ધ નેક્સ્ટ ડેસ્ટિનેશન એટલે અંતિમ સ્થાન, છેલ્લું સ્થાન, બાય આફ્ટરનૂન, કે બપોર પછી એટલે મોડા બપોર પછી સુધીમાં તે પછીના સ્થળે પહોંચી જવું તે વધુ સારું રહેશે. એઝ કારણ કે લેટ આફ્ટરનૂન સોર એટલે વરસવું આર કોમન ઇન ધ માઉન્ટેન્સ, કે મોડા બપોર પછી પર્વતોમાં વરસાદ વરસવો તે એક સામાન્ય બાબત છે, કે આવા જે સ્થળો છે એમાં વધુ મોડું થઈ જાય કે અંધારા જેવું થઈ જાય તો કદાચ એ જગ્યા ઉપર વરસાદ વરસતો હોય. આ રેગ્યુલર બનતું હોય, એમ કે સવારની અંદર આપણે જે નીકળ્યા હોય ત્યાં વાતાવરણ જુદું હોય અને અચાનક જ વાતાવરણ એકાદ 2 કલાકની અંદર ફેરફાર થઈ જતો હોય એમ. અને એટલા માટે એને સલાહ સૂચન આપી કે સવારની અંદર વહેલાસર નીકળી જવું અને વધુ મોડું ન થાય તે પહેલાં રિટર્ન આવી જવું એમ, કે જો આ રીતની પરિસ્થિતિ પ્રમાણે રહે તો કોઈ વાતાવરણની અંદર કે કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે નહીં.